दर्शक मित्रों आज आप गया जेतपुर तालुकाना देवकी गालोड़ गा में। दर्शक मित्रों आ गाम से पेंडा थी वखणाय छे, अहींया थापड़ी पेंडा अने सफेद पेंडा बनावे छे। तो आज आप जोशू थापड़ी पेंडा ने सफेद पेंडा कई रीते बने छे। अने अहींया आप मारी पाछळ जोई शको छो जय सियाराम पेंडा है, तो आपणे तेमनी पासे थोड़ो ओपिनियन लेशुं कई रीते बने छे पेंडा अने ए जोशू आपणे। तो आ वीडियोमां बन्या रहेजो छेले सुधी मारी जोड़े। આપણે કઈ રીતે બનતા હોય પેંડા કિશોરભાઈ? આપણે પહેલાં દૂધ નાખી દેવાનું, હા, પછી એમાં 20 કે 25 લિટર દૂધની ગાળી નીકળે આપણે, પછી એમાં ખાંડ નાખી દેવાનું, ગરમ દૂધ થાય ઉકળી જાય પછી એમાં ખાંડ નાખી દેવાનું। એટલે આમાં આ જે કડાયું છે એમાં 25 લિટર દૂધ સમાઈ જાય? હા, આમાં 25 લિટર સમાય, હા હા, અને ગરમ થાય એટલે ખાંડ ઉમેરવાની રહે, પછી એમાં ખાંડ નાખી દેવાનું। પ્યોર ખાંડ ના, એટલે ટૂંકમાં આ થાબડી પેંડા બને છે કે સફેદ પેંડા? ના, થાબડી પેંડા, હા હા। થાબડી પેંડા માટે શું છે, દૂધ જાદુ નાખવું પડે, સફેદ બનાવવા હોય તો 10 થી 12 લિટર ની ગાળી મળી શકે આપણે, એટલે ટૂંકમાં થાબડી પેંડામાં દૂધ વધારે બાળવું પડતું હશે, એવું હશે, હા હા, બરોબર। પછી એમને પૈકવાર કરવાનું, જ્યાં સુધી આપણે એમ થાય કે હવે ઘાટું થઈ ગયું છે વરે એવું, ત્યાં સુધી એમને પૈકવાર કરવાનું। એટલે અંદાજિત આને થાબડી પેંડાને કેટલો સમય લાગતો હશે બનવામાં? 2 કલાક જેવું આપણે પકવવું પડે, પકવવું પડે, અને સફેદ પેંડાને બનાવવામાં એમાં થાય કલાક। અને આમાં બીજું કોઈ વસ્તુ ઉમેરાય? દાખલા તરીકે સફેદ પેંડામાં આપણે એલચી ઉમેરીએ છીએ, એ રીતનું આમાં ઉમેરાય થાબડી પેંડામાં? થાબડી પેંડામાં કોઈ વસ્તુની જરૂર નહીં, હા હા, અમુક એલઆઈસી નાખે, કાંઈ જરૂર નહીં એલસી ના, બરોબર છે। થાબડી પેંડા તો સ્પેશિયલ લાલ જ હોય, એમાં કોઈ વસ્તુ હાલે નહીં, બરોબર છે। આપણી થાબડી તૈયાર થઈ ગઈ, આ રીતના છૂટી થાબડી બને, બરોબર ને? હા, બધા રીતની થાબડી બની જાય, પાકી જાય એટલે, પછી આમાં કોઈ છૂટી થાબડી લઈ જાય, અમુક પછી વારી આમાંથી વારી નાખી હતી, અમુક વારેલા લઈ જાય હતી, બરોબર। ટૂંકમાં છૂટી થાબડી ખાવા વાળા શોખીન હોય એ છૂટી થાબડી છૂટી લઈ જાય હતી, અમુક છૂટી થાબડી લઈ જાય, પછી આમાંથી વારી નાખી હતી એટલે અમુક વારેલા લઈ જાય હતી। આપણે જય સિયારામ પેંડામાં બેઠા છે, કિશોરભાઈ અહીંયા ચલાવે છે તેમની શોપ, તો આપણે કિશોરભાઈ પાસેથી થોડી માહિતી લેશું કે કિશોરભાઈ આપણે પહેલાં તો તમે અહીંયા ક્યાં ક્યાં પેંડા બનાવો છો? અમે 2-3 જાતના પેંડા બનાવી, થાબડી પેંડા બનાવી, સફેદ બનાવી, થાબડી પેંડા અને સફેદ પેંડા બનાવો છો ને? આ 2 આઈટમ, બરોબર। અને પહેલાં તો સફેદ પેંડા વિશે માહિતી આપો કે સફેદ પેંડા કઈ રીતે બને છે? સફેદ પેંડા બનાવો એટલે એમાં શું છે, આપણે નાની ગાળી મેલવાની હોય, હા, ઓછું દૂધ મેલીને પેલા પાકે ને એવી રીતે બનાવી એટલે સફેદ પેંડા થાય। અને નાની ગાળી એટલે તમે કીધું એટલે 10-12 લિટરની ગાળી મેલીને એટલે સફેદ પેંડા, બરોબર। એટલે 10-12 લિટરમાં અંદાજિત કેટલા કિલો પેંડા ઉતરતા હશે? 3.5 કિલો, 3.5 કિલો। અને જે થાબડી પેંડા છે એ કઈ રીતે બને છે? થાબડી પેંડા બનાવવા માટે આપણે દૂધ જાદુ નાખવું પડે, પકવવું જાદુ, બારી બારી બનાવવું, એટલે એમાં 25 લિટર દૂધ નાખીને ત્યારે એ થાબડી પેંડા, અને એમાં 25 લિટરમાં અંદાજિત કેટલા કિલો ઉતરે? એ પછી ખાંડ માથે હોય, 7 થી 8 કિલો થાય, 7 થી 8 કિલો થાય છે, અને એમાં ટૂંકમાં દૂધ વધારે બાળવું પડતું હોય, વધારે પકવવું પડે, અને ખાંડ ને સિવાય બીજું કોઈ વસ્તુ આમાં ઉમેરે નહીં? થાબડી પેંડામાં કોઈ વસ્તુ ના આવે, જનરલી મેં એવું સાંભળ્યું હતું કે ફટકડી ઉમેરે તો કણી વધારે સારી બને, પણ અહીંયા લગભગ કોઈ આપણે વેપારી હું છે હારા દૂધ હોય ને એટલે તમારે ફટકડી કોઈ વસ્તુ નાખી નાખો, નાખું દેવકી ગાલોડ ગામ છે એનું ઉદ્યોગ જ જે કહેવાય કે પેંડા ઉદ્યોગ જ છે, અને દેવકી ગાલોડ ગામ આખું આની ઉપર જ નભે છે, હા, પેંડાનું જ છે બધા, પેંડા બહાર બહુ ગયા છે,
તમારે આમ કેટલા વર્ષથી છે? અમારે દુકાને થયા 30 વર્ષ. 30 વર્ષથી દુકાન છે, બરોબર. અને અહીંથી તમે હમણાં જેમ કીધું કે બહાર જાય છે, એટલે તમે કઈ કઈ જગ્યાએ એક્સપોર્ટ કરો? સુરત જાય, બોમ્બે જાય. હા, સુરત ને બોમ્બે પણ એક્સપોર્ટ કરો. તો દર્શક મિત્રો, આપની જાણ માટે કહી દઉં કે જેમ હમણાં કિશોરભાઈએ જણાવ્યું કે અહીંના પેંડા છે દેવકી ગાલોડ ગામના, એ એક્સપોર્ટ પણ થાય છે. તો આપ જ્યારે પણ આવો તો તમને લોકેશન સમજાવી દઉં કે જેતપુર તાલુકો છે. જેતપુર તાલુકાથી તમે જો પરબ બાજુ જાઓ એટલે રસ્તામાં જ દેવકી ગાલોડ. જેતપુરથી અંદાજિત કહું તો 15-17 કિલોમીટર જેવું ગામ હશે, 17 કિલોમીટર થાય છે. અને આખું ગામ પેંડા ઉપર જ આધારિત છે. અહીંયા પેંડાનો એક ટૂંકમાં ઉદ્યોગ કહી શકાય એ રીતનું આખું છે. તો અહીંયા આવો તો તમે એકવાર અહીંના પેંડા જરૂરથી ટ્રાય કરજો.